नमस्कार जामनगरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। ऑस्ट्रेलिया भारत ना संबंधों ने वधु मजबूत बनावती वडाप्रधानों वच्चे नी बैठक। 31 मार्च पहला आधार ने पान कार्ड ने लिंक करवा अपाती आखरी महतल। केरल में महत्तम तापमान 54 डिग्री, गोवा में फूंका तो जोरदार हीटवेव। जामनगर ना उद्योगनगर में बे स्थले चोरी थयानी नोंधावाती जुदी जुदी फरियादो। आजना ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બેનીઝ 8 માર્ચથી 11 માર્ચ સુધી ભારતના પ્રવાસે છે। ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીની સરકાર બન્યા બાદ પીએમ એન્થોની પહેલીવાર ભારત આવ્યા છે। ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થયા છે। પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે આજે શુક્રવારે દ્વિપક્ષીય વાતચીત યોજાઈ હતી। ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે દોસ્તીનો નવો અધ્યાય શરૂ થયો છે। વેપાર, રક્ષા, ઉર્જા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોનીએ ભારત ઓસ્ટ્રેલિયાને પાર્ટનર ગણાવ્યા છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ મારું ખૂબ જ સારું સ્વાગત કર્યું છે। ઓસ્ટ્રેલિયા અને ભારત સારા મિત્રો છે અને અમે ભાગીદાર પણ છીએ અને અમે દરરોજ અમારા સંબંધોને મજબૂત બનાવી રહ્યા છીએ। આ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધી રહ્યા છે। ભારતે છેલ્લા દાયકામાં પ્રથમ વખત વિકસિત દેશ સાથે આર્થિક સહકાર વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા। આ સાથે બંને દેશો વચ્ચે પ્રથમ મુક્ત વેપાર કરાર ડિસેમ્બર 2022માં અમલમાં આવ્યો। પરિણામે ટેરિફ ડ્યુટીમાં તાત્કાલિક અસરથી 96% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો। ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસનું મૂલ્ય જે ટેરિફ ડ્યુટીના 98% છે અને ભારતમાં ઓસ્ટ્રેલિયન નિકાસના 85% છે તે એકદમ શૂન્ય થઈ ગયું છે। બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2021માં 27.5 બિલિયન ડોલરનો આંકવામાં આવ્યો છે અને ECTAના અમલીકરણ સાથે આગામી 5 વર્ષમાં લગભગ 50 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે। દેશમાં 61 કરોડ પાન કાર્ડ ધારકો છે, તેમાંથી અત્યાર સુધીમાં 48 કરોડ પાન કાર્ડ ધારકોને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે। આધારને પાન સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે, જેમાં 1000 રૂપિયાનો ચાર્જ ભરવો પડશે। એટલે કે આજ દિન સુધી બાકીના 13 કરોડ પાન કાર્ડ જો આધાર સાથે લિંક ન કરાવ્યા હોય તો તે રદ થઈ શકે છે। આ આદેશને ટાંકીને સેબીએ રોકાણકારોને તેમના પાન અને આધારને શક્ય તેટલી વહેલી તકે લિંક કરવા જણાવ્યું છે। રોકાણ માટે પાન કાર્ડ જરૂરી આવકવેરા અધિનિયમ 1961ના નિયમ અનુસાર જેમની પાસે પરમાનન્ટ એકાઉન્ટ નંબર છે તેમના માટે આધારની માહિતી દાખલ કરવી ફરજિયાત છે, જેથી આધાર અને પાનને લિંક કરી શકાય। આ માહિતી 31 માર્ચ 2023 સુધીમાં સબમિટ કરવી ફરજિયાત છે, નહીં તો તમારું પાન નિષ્ક્રિય થઈ જશે। CBDTના પરિપત્ર નંબર 7 અનુસાર 1000નો ચાર્જ ભરીને આ કામ 31 માર્ચ પહેલાં કરી શકાય છે। આ તારીખ પછી આધાર અને પાન નિષ્ક્રિય થઈ જશે। આ પછી તમારે બંનેને લિંક કરવા માટે 10000 રૂપિયાનો ચાર્જ ભરવો પડશે। માર્ચ મહિનામાં માત્ર 10 દિવસ જ પસાર થયા છે, પરંતુ કેરળમાં આખરી ગરમી શરૂ થઈ ગઈ છે। થોડા મહિનાઓ પહેલા કેરળના કેટલાક ભાગોમાં જેમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો અને હાલમાં મહત્તમ તાપમાન 54 ડિગ્રીના રેકોર્ડ ઉચ્ચ સ્તરને પાર કરી ગયું છે, જેના કારણે લોકો અત્યારથી જ આખરી ગરમીનો સામનો કરી રહ્યા છે। આ ઉપરાંત ઇડુકી અને વાયનાડના પહાડી જિલ્લાઓના કેટલાક ભાગોમાં 29 ડિગ્રીથી નીચેનો હીટ ઇન્ડેક્સ નોંધાઈ રહ્યો છે। કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે, જેના કારણે આરોગ્યને ગંભીર ખતરો અને હીટ સ્ટ્રોકનો ખતરો ઊભો થયો છે। બીજી તરફ તીવ્ર ગરમીના એલર્ટને કારણે ગોવામાં
શાળાઓને બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। થોડા દિવસો પહેલા હવામાન વિભાગે દેશમાં તીવ્ર ગરમીની ચેતવણી આપી હતી, જેની અસર હવે જોવા મળી રહી છે। હવે લીસુ નાનકડો વિરામ, વિરામ બાદ જોશું ઉદ્યોગનગરમાં બે સ્થળે ચોરી, રિક્ષા અકસ્માતના સીસીટીવી અને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અંગે વિશેષ વિગતો। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ। एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल। ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है। नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपुतपरा लिमड़ा लेन जामनगर। नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल। एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपुतपरा लिमड़ा लाइन जामनगर। નમસ્તે જામનગર, જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/3/2023 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક, હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી, વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, ICICI પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે। ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ રૂપિયા 250 સુધી। આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે। વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે। આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં। જય જય ગરવી ગુજરાત। આપના શુભ પ્રસંગોને દીપાવવા જામનગરમાં એકમાત્ર વિકલ્પ આકાશ કેટરર્સ। 20 વર્ષથી વધુ સમયનો કેટરર સર્વિસ આપવાનો બહોળો અનુભવ ધરાવતી સંસ્થા। 100-2000 મહેમાનોના નાસ્તાથી લઈ ભોજન સમારંભ સુધીની સર્વિસ આપવામાં નંબર 1। યુનિફોર્મ ડ્રેસ કોડ સાથે લેડીઝ અને જેન્ટ્સ વેઇટરની સર્વિસ આપવામાં નંબર 1। સગાઈ, લગ્ન, યજ્ઞોપવિત, બર્થડે, બિઝનેસ પાર્ટી અને ગ્રુપ મીટિંગ જેવા શુભ પ્રસંગોને કેટરિંગ સર્વિસ આપવામાં નંબર 1। આપને ત્યાં પધારેલ મહેમાનોને ખાણીપીણીના સ્વાદનો એવો ચસ્કો લાગશે કે એમનું મન વારંવાર લલચાશે। સર્વિસમાં નંબર 1, ફૂડમાં નંબર 1 અને વ્યાજબી ભાવમાં પણ નંબર 1। બુકિંગ તથા વધુ વિગત માટે સંપર્ક આકાશ કેટરર્સ, વાલ્કેશ્વરી સામે 7 રસ્તા સર્કલ, જામનગર। અનિલ એસ મગવાણિયા 81-288-63-311, 87-801-95-461। આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ। પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ, 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની ઝગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા।
विधाउट कोलम धरावता बेंक्वेट हॉल मा इनबिल्ट म्यूजिक लाइट अने संपूर्ण इटालियन फ्लोरिंग जोवा मळशे। वर्कन्या माटे बे स्यूट रूम अने 18 सुपर डिलक्स रूम। आ उपरांत पद्मनी खुल्ली जग्या मा लॉन्स एटले के लीलोतरी जमीन अने आधुनिक सगवड़ता साथेना बे पार्टी प्लॉट नी अति सुंदर व्यवस्था। आ बे पार्टी प्लॉट मा इम्पीरियल लॉन तरीके ओळखाता भाग एक मा 1,00,000 चौरस फूट अने आइवरी लोन भाग बे मा 60,000 स्क्वेर फूट नो विशाल कार्पेट एरिया आवेलो छे। लग्जरियस सुविधा धरावता पदम बैंक्वेट एंड लॉन्स मा 8,000 लोको नी क्षमता मा एक साथे अनेक प्रसंग नी उजवणी थई शके तेवी सुपर व्यवस्था। 2,00,000 चौरस फूट एरिया मा सिक्योरिटी नी सुविधा साथे कार पार्किंग नी पण सुविधा। पदम ना बैंक्वेट हॉल मा प्रदर्शनों, लग्न, कॉर्पोरेट इवेंट सहित ना शुभ कार्यक्रमों यादगार बनी रहे तेवी लग्जरियस सुविधा। यजमान परिवारों ने मेहमानों नी मेहमान गति करवामा कोई पन कचास न रहे तेवू पावरफुल मैनेजमेंट। आपना प्रसंग ने दीपावा अने यादगार बनावा आजेज मुलाकात लो पदम बैंक्वेट एंड लॉन्स, एयरपोर्ट रोड, आरटीओ ऑफिस नी बाजुमा, जामनगर। मोबाइल 88663-0333 અને 90997-0999। જી હા, પદમ। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલા બ્રાસવાટના એક કારખાનામાં અને ટ્રાન્સપોર્ટની એક ઓફિસમાંથી રૂપિયા 3,00,000થી વધુની કિંમતનો પિત્તળનો સામાન અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર વગેરે ચોરાઈ ગયા હોવાનું આ કારખાના તથા ઓફિસના માલિકોએ જાહેર કર્યું છે। કારખાનાનું નામ અમન બ્રાસ હોવાનું જાહેર થયું છે, જ્યાંથી પિત્તળનો છોલ અને પિત્તળના વાયર વગેરે ચોરાઈ ગયા હોવાનું કારખાનેદાર આદમભાઈ ખીરાએ પોલીસમાં જણાવ્યું છે। આ ઉપરાંત ટ્રાન્સપોર્ટની જે ઓફિસમાંથી ચોરી થયાનું જાહેર કરવામાં આવ્યું છે તે ઓફિસનું નામ શ્રીરાજ રોડલિંક છે। આ ઓફિસમાંથી પાણી ખેંચવા માટેની 10 નંગ ઇલેક્ટ્રિક મોટર તથા પિત્તળના સામાનનું એક કાર્ટૂન અને ગોડાઉનમાં રાખેલું સીસીટીવી કેમેરાનું એક ડીવીઆર ચોરાઈ ગયું હોવાનું ટ્રાન્સપોર્ટના માલિક જગદીશભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે। પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી તેમજ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। તાજેતરમાં ધૂળેટીના દિવસે બપોરના સમયે શહેરના નાગનાથ ગેટ 4 રસ્તા નજીક એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત કચરાનું વહન કરતા વાહન અને ઓટો રિક્ષા વચ્ચે નોંધાયો હતો। આ અકસ્માતમાં ઓટો રિક્ષા કચરાના વાહન સાથે ટકરાઈ જતા પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે રિક્ષામાં બેઠેલ પેસેન્જર તથા ચાલકને ઇજાઓ પહોંચી હતી અને આ ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતના સીસીટીવી હવે બહાર આવ્યા છે, જેમાં જોવા મળે છે કે બંને તરફના રોડ ખાલી છે, રોડ પર ટ્રાફિક નથી, છતાં આ બંને વાહનો રોડની વચ્ચે એકમેક સાથે ટકરાઈ ગયા છે। જૂનાગઢના નચિકેતા નવોદય બાલાચડી સ્ટડી સેન્ટર ખાતે ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે। ધોરણ 4 અને 5માં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે નચિકેતા નવોદય બાલાચડી સ્ટડી સેન્ટર જૂનાગઢ દ્વારા વાલીઓ માટે સેમિનાર તથા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન આગામી 19 માર્ચે સવારે 11:00 થી 1 ગોઠવવામાં આવ્યું છે। આ માટેનું સ્થળ ટીંબાવાડી વંથલી રોડ કિશોર એકેડમી કેમ્પસ ટીંબાવાડી ખાતે રાખવામાં આવ્યું છે। જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી અંગ્રેજી માધ્યમમાં એટલે કે સીબીએસઈ અભ્યાસક્રમમાં હોસ્ટેલ સુવિધા સુધીનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે। ધોરણ 5માં રહેલા વિદ્યાર્થીઓ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ 12 સુધીનું શિક્ષણ તદ્દન ફ્રી મેળવે છે। ફ્રી સેમિનાર અને સ્કોલરશીપ ટેસ્ટ માટે વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। આ માટે એકેડમીના સંચાલક હમીરભાઈ બારડનો મોબાઈલ નંબર 99785-13213 મારફતે સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે। સંપર્ક સાધવા માટે ફરી હમીરભાઈ બારડનો મોબાઈલ નંબર 99785-13213 નોંધી લેશો। જવાહર નવોદયમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવો તે એક દરેક લોકો માટે ગૌરવરૂપ હોય છે, એટલા માટે જ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરવા માટે અગાઉથી તૈયારી કરવાની હોય છે, જેના ભાગરૂપે જૂનાગઢની ખ્યાતનામ નચિકેતા નવોદય બાલાચડી સ્ટડી સેન્ટર આ માટેની તમામ તૈયારીઓ કરાવે છે। અત્યાર સુધીમાં નચિકેતાએ સેંકડો વિદ્યાર્થીઓને જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરાવી છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાનું પ્રકરણ હાઈકોર્ટમાં અને FD પર વ્યાજ વધારો સહિતના સમાચારો જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ।
મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છવાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓકવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVSની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગીર સોમનાથ પંથકના જાણીતા તબીબ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાનો મામલો દિવસે દિવસે સંવેદનશીલ બની રહ્યો છે. આ આપઘાત મામલાની ઊંડી તપાસ માટે સમગ્ર રાજ્યના રઘુવંશી સમાજમાંથી માંગ ઉઠી છે. બીજી બાજુ ડોક્ટર ચગના પરિવારજનો હવે હાઈકોર્ટના શરણે ગયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક પોલીસ આ મૃતક તબીબના પરિવારજનોની ફરિયાદ સાંભળવા તૈયાર ન હોવાથી આ તબીબના પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. જાણવા મળે છે કે મૃતક તબીબના પરિવારજનોની અરજીની સુનાવણી હાઈકોર્ટમાં સોમવારે થવાની શક્યતા છે. બેંકોના વ્યાજદરમાં વધારાની સાયકલ ફરી શરૂ થઈ ગઈ છે. થોડા સમય અગાઉ બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દર ઘટીને 5.50%થી 6% સુધી પહોંચી ગયા હતા, પરંતુ હવે વ્યાજદર વધવા લાગ્યા છે. કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં સામાન્ય લોકોને 9% અને સિનિયર સિટીઝન્સને FD પર વાર્ષિક 9.5% સુધી વ્યાજ મળી રહ્યું છે. હાલમાં સરકારી તથા ખાનગી બેંકોમાં વ્યાજના દર 3 વર્ષની ટોચ પર છે. સૌથી વધારે વ્યાજ સ્મોલ ફાઇનાન્સ બેંકો આપે છે. બેંકોમાં મૂડીને સુરક્ષિત રાખવા માંગતા લોકો ઘણા સમયથી પરેશાન હતા, કારણ કે તેમને બહુ ઓછું વ્યાજ ચૂકવાતું હતું. હવે ગ્રાહકોને વાર્ષિક 9% સુધી વ્યાજ મળવા લાગ્યું છે.
મોટી કોમર્શિયલ બેન્કો પણ મોટી ડિપોઝિટ પર 7.5% થી 8% જેટલું વ્યાજ આપે છે. સ્મોલ ફાઇનાન્સ બેન્કોનો વ્યાજદર 8% થી 9% વચ્ચે ચાલે છે. બેન્કિંગ સિસ્ટમમાંથી સરપ્લસ લિક્વિડિટી ઘટી ગઈ હોવાથી બેન્કોએ વધારે વ્યાજ ઓફર કરવું પડે છે. જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ શહેરના જુદા જુદા તમામ વોર્ડમાં કુલ 64 મિલકતધારકોને ત્યાં જઈ મિલકતવેરાની વસૂલાત માટે કામગીરી હાથ ધરી હતી. આ ટીમોએ કુલ રૂપિયા 15,57,089 રકમની મિલકતવેરાની વસૂલાત કરી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 13માં એક મિલકતધારકે બાકી વેરો જમા ન કરાવતા આ મિલકત કોર્પોરેશન દ્વારા જપ્તીમાં લેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની 4 ટીમોએ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક શોધી કાઢવા માટે ઝુંબેશ આદરી હતી, જે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોના કુલ 20 વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વેપારીઓને ત્યાંથી કુલ 15 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ વેપારીઓને કુલ રૂપિયા 9,750નો દંડ કરવામાં આવ્યો છે. ભારતીય શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે પણ વાતાવરણ નિરાશાજનક રહ્યું હતું. છેલ્લા 2 દિવસમાં શેરબજારમાં સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 671 પોઈન્ટ ઘટી ગયો હતો અને બપોરે શેરબજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 59,135ના આંકડે જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટીમાં 177 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બપોરે શેરબજાર બંધ રહ્યું ત્યારે નિફ્ટી 17,412ના આંકડે જોવા મળી હતી. ગ્લોબલ નેગેટિવ સંકેતોના કારણે આજે શુક્રવારે શરૂઆતથી જ બજારમાં ઘટાડો નોંધાયો હતો અને દિવસના અંત સુધી આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે ટ્રેડિંગ દરમિયાન FMCG, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના સેક્ટરના શેરો વધ્યા હતા, જ્યારે બેન્કિંગ, IT અને ઇન્ફ્રા તથા ગેસ સેક્ટરના શેરો ઘટ્યા હતા. આજે શુક્રવારે મિડકેપ ઉપરાંત સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 પૈકી 15 શેરમાં વધારો અને 35માં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના 30 પૈકી 9 શેરમાં વધારો અને 21 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ST કોર્પોરેશન દ્વારા આગામી રવિવારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 151 નવી બસોનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આ લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં સાંસદ અને મેયર તથા ધારાસભ્યો સહિતના સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રવિવારે આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે. જામનગર શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છર અને મસી સહિતની નાની જીવાતનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફોગિંગ કરવામાં આવતું નથી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાંજના સમયે ઝીણી ઝીણી મસી અને સંધ્યા સમય પછી મચ્છરોનો નોંધપાત્ર ત્રાસ જોવા મળે છે. જામનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મચ્છર અને મસીનો ત્રાસ જોવા મળે છે. આ મચ્છર અને મસીથી ત્રાસેલા લોકો મહાનગરપાલિકા પ્રત્યે રોષ પ્રગટ કરે છે. ઝીણી મસીને કારણે ખાસ કરીને 2-વ્હીલર ચાલકો ઘણા દિવસથી ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. હવે લેશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. ની સંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપીન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો.
नम्रता वेलनेस सेंटर। चालो अपनावीए नवीन एक्यूपल्स टेक्नोलॉजी जे लोहीनु परिभ्रमण सुधारे, तमारा स्नायुओने शक्ति आपे, तमारा शरीरने जोम आपे, उपरांत पंजामा सोजा थवा, पंजामा चढ़ता गोटला अने गठ्ठा थवानी समस्या, अन्य घणा दुखावाथी मुक्ति मळे। लोही परिभ्रमणथी थता आ रयाज सुधारा अने फायदाओ, कोषनी वृद्धि अने अंगनी कामगीरीमां सुधारो, त्वचाने वधारे स्वस्थ बनावे, त्वचानी रोग प्रतिकारकता वधारे, ऑक्सीजन थी समृद्ध लोही स्नायुओने आपे, हृदयनी स्थितिमां सुधारो करे, हाई ब्लड प्रेशरनी स्थितिमां सुधारो करे, मगजनी कामगीरीमां सुधारो करे, शरीरमां जोम अने शक्ति वधारे। नबळा रक्त परिभ्रमणने परिणामे अनेक दर्दो आवे छे, जेवा के गठ्ठा थवा, सोजो चढ़वो, ताण, पगना तळियामां जणजणाटी, सांधानो लांबा समय सुधी दुखावो, स्नायुओ खेंचावा, गोटलामां दुखावो। अमारा सेंटरमां दरेक व्यक्तिने रोज 30 मिनिट फ्री डेमो आपवामां आवशे। आ सेंटरमां फ्री डेमो नो लाभ लई दुखावाना दर्दथी मुक्ति मेळवो। नम्रता वेलनेस सेंटर, ब्रांच 1 पटेल कॉलोनी, शेरी नंबर 2, बैंक ऑफ बरोडानी बाजूमां, जामनगर। ब्रांच 2 पेलेस रोड, अंबिका डेरी पासे, पोलीस हेडक्वार्टर सामे, सरू सेक्शन रोड, जामनगर। ब्रांच 3 5 KK एवन्यू कॉम्प्लेक्स, 80 फूट रोड, मेहुल नगर, जैन देरासर नी सामे, जामनगर। ब्रांच 4 डॉक्टर डांगरनी हॉस्पिटल पासे, ओकवाड कॉलोनी, शेरी नंबर 1 कॉर्नर, जोली बंगलो विस्तार, सुमेर क्लब रोड, जामनगर। ब्रांच 5 नंदनवन स्टाइलस कॉम्प्लेक्स, ओम टीवीएस नी बाजूमा, नंदनवन सोसाइटी, रणजीत सागर रोड, जामनगर। विराम बाद आप सर्वे दर्शकोनुं फरी स्वागत छे। हवे जोईए जामनगरनी वर्तमान हलचल अने आजनी अवसान नोंध। જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટર અરવિંદભાઈ ચૌહાણ અને નરેન્દ્ર પરમારના પુત્રો વચ્ચે વાહન બાબતે બબાલ થઈ હતી, હુમલો અને તોડફોડની ફરિયાદ થઈ છે। ખંભાળિયા નજીકના કાકાભાઈ સિંહણ ગામના વતની 42 વર્ષના દીપક શાંતિલાલ શાહ અને તેના 39 વર્ષના પત્ની ટીનાબેન મુંબઈના ઘાટકોપરમાં પોતાના ફ્લેટમાં મૃત સ્થિતિમાં મળી આવ્યા છે। રાજકોટના વેપારીની એક જમીન કાલાવડ તાલુકાના આણંદપર ખાતે આવેલી છે। આ જમીન પર દબાણ મામલે 5 વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે। જામનગરના એરફોર્સ 2 ખાતે ધોબીનો વ્યવસાય કરતા દિનેશભાઈ મોહનભાઈ ચૌહાણ નામના 46 વર્ષના આધેડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। જામનગરના નવાગામ ઘેડમાં રામજીભાઈ સુંદરવાના રહેણાંક મકાનમાં આગ લાગ્યાનું આજે શુક્રવારે સવારે જાહેર થયું હતું। જામજોધપુર તાલુકાના રબારિકા ગામમાં 36 વર્ષના વિપુલ વેજાભાઈ કરમૂર નામના યુવાનનું કૂવામાં પડી જતા મોત થયું છે। જામનગરના સાંઢિયાપુલ વિસ્તારની એક સગીરા સાથે એક વર્ષ પૂર્વે દુષ્કર્મ આચરવા અંગે રણજીતસિંહ જોરૂભા જાડેજા વિરુદ્ધ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે આવતીકાલે શનિવારે સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી ઈ શ્રમ કાર્ડનો કેમ્પ યોજાશે। જામનગરમાં વાહનો ભાડે રાખવાના બહાને છેતરપિંડી કરનાર બે શખ્સો આસિફ યુનુસ ખફી તથા મનોજ તુલસી જેઠવાણીની ધરપકડ કરવામાં આવી છે। જામનગરના પાર્થ જીતેન્દ્ર કતિયારા ઉર્ફે જાબલી નામનો શખ્સ શરાબના 4 ગુનામાં ફરારી જાહેર થયેલો હતો। આ શખ્સ એલસીબીના હાથમાં ઝડપાઈ ગયો છે। નિખિલભાઈ કનુભાઈ કાનાણીના 43 વર્ષના પત્ની ઈલાબેન તે દેવ તથા અન્વીના માતાનું અવસાન થયું છે। સ્વર્ગવાસી દોલતસિંહ જાડેજાના પત્ની રાજકુંવર બા તે રાજેન્દ્રસિંહ તથા સ્વર્ગવાસી પ્રવીણસિંહના માતાનું અવસાન થયું છે। 42 વર્ષના જયેશભાઈ ઠાકરસિંહભાઈ બારાય તે ધર્મેશ અને જયદીપના પિતાનું અવસાન થયું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓસ્ટ્રેલિયા ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવતી વડાપ્રધાનો વચ્ચેની બેઠક। 31 માર્ચ પહેલા આધાર અને પાન કાર્ડને લિંક કરવા અપાતી આખરી મહેતલ। કેરળમાં મહત્તમ તાપમાન 54 ડિગ્રી, ગોવામાં ફૂંકાતો જોરદાર હીટવેવ। જામનગરના ઉદ્યોગનગરમાં 2 સ્થળે ચોરી થયાની નોંધાવાતી જુદી જુદી ફરિયાદો। આજના સમાચાર પૂર્ણ થયા, ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો, નમસ્કાર।